સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ લિંબાયતના ખાનપુરામાં રહેતા મસરુદ્દીન શાહ કન્સ્ટ્રક્શનની સાઇટ પર કામ કરે છે. તેમના પરિવારમાં 3 પુત્રી અને 1 પુત્ર છે. તેઓ શનિવારે તેમની 3 મહિનાની પુત્રી જોયાને રમાડતા હતા. આ દરમિયાન તેમણે જોયાને ઉછાળતા તેનું માથું પંખાની પાંખ સાથે અથડાયું હતું, જેથી જોયાને માથામાં ઈજા થઈ હતી. તેને સારવાર માટે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સ્મીમેરમાંથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા બાદ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં પીડિયાટ્રિક આઈસીયુમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પોલીસે આ ઘટનામાં મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘણી વખત નાના બાળકોને વડીલો હવામાં ઉછાળીને રમાડતા હોય છે, જેના કારણે બાળક ખુશ થાય છે અને મલકાય છે, પરંતુ તે ક્યારે જોખમી બની જાય તે કોઈ જાણતું નથી. સર, પંખા લગ ગયા ઉપર, બેન ઉસકા પગ લગ ગયા થા, પગ લગતે સે મેં ઉસકો મેડિકલ કોલેજ લેકે ગયા. મેડિકલ કોલેજ લે ગયા, વહાં પે લોગ દેખે, થોડા બહોત ઇંગ્લિશ અન ટ્રીટમેન્ટ કરે હલકા, ઓર બોલને લગા ઇસકા MRI કરના પડેગા. દીવા લગી સર કો, ઉસકે બાદ વો દવાખાને મેં લેકે ગયા થા. વહાં વો લોગ ચાર્જ જ્યાદા બોલ રહે થે, ઉતના ચાર્જ થોડી હમારે પાસ, 50,000 ટેબલ પે માંગ રહે થે વો લોગ. तो बोले सिविल, हम लोग बोले सिविल में लेके चल जाते, सिविल में लेके गए इसको, वहाँ पे ट्रीटमेंट चालू कर दिए. कोशिश करे डॉक्टर साहब ने वहाँ पे भी, और वो बोले थे वहाँ पे फ्राइट वाले के, बोले इसका खर्चा करने के बाद भी इसकी जान नहीं बच सकती बोले.